Unit 1, DBMS overview. Data and information. Data is a raw material. Anything can be data. For example, a name of the person, name of the city, a number, etc. When a data is meaningfully, it is called information. કીએ છે શું તો ડેટાબેઝ ઇઝ અ રો મટીરિયલ. રો મટીરિયલ મીન્સ કે કોઈ પણ વસ્તુ હોય સૌથી પહેલાં એ રો મટીરિયલ મીન્સ કે એનો બેઝિક હોય કે ક્યાંથી ઉત્પન્ન થાય એને રો મટીરિયલ કહેવાય. એના માટે કોઈ પણ ડેટા ઉત્પન્ન થાય એના માટે કોઈ પણ ડેટા છે એ રો મટીરિયલ કહેવાય છે. કોઈ પણ વસ્તુ ડેટા હોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ પણ સિટીનું નામ હોય, તો કોઈ પણ નંબર હોય, એ બધાને ડેટા તરીકે કન્સિડર કહેવામાં આવે છે. પણ જો એ ડેટા કોઈ પણ મિનિંગફુલીના સેન્સમાં યુઝ થઈ જાય તો ઇન્ફોર્મેશન. નંબર હોય તો નંબર હોય તો નંબર ક્યાં ક્વેશ્ચન માર્ક થયો. નામ છે તો નામ કયું, ફર્સ્ટ નેમ છે, સરનેમ છે, મિડલ નેમ છે, શું, તો એ પ્રોપર ફોર્મેટમાં હોય છે કે સરનેમ છે તો ત્યાં લખો એ સરનેમ જ કહેવાય, નેમ છે તો ત્યાં નેમ જ છે, ફાધર નેમ છે તો ફાધર નેમ છે. મીન્સ કોઈ પણ મિનિંગફુલ હોય કે જેની નીચે હેડ આપેલું કે આ હેડ નીચે આ ડેટા છે એને મિનિંગફુલી ડેટા કહેવાય, ત્યારે ઇન્ફોર્મેશનમાં એ કન્વર્ટ થઈ જાય. તો ડેટાબેઝ ઓર્ગેનાઇઝ કલેક્શન ઓફ રિલેટેડ ઇન્ફોર્મેશન કીધું છે, શેના યુઝ થાય છે તો ઓર્ગેનાઇઝ કલેક્શન ઓફ રિલેટેડ ઇન્ફોર્મેશન. રિલેટેડ ઇન્ફોર્મેશનનું કોઈ પણ ઓર્ગેનાઇઝ, કોઈ પણ એક સંગઠિત અથવા કોઈ પણ એક સિક્વન્સમાં કલેક્શન હોય તો એને કહેવાય ડેટાબેઝ કલેક્શન. નીચેને એક્ઝામ્પલ આપેલું છે, રેકોર્ડ ઓફ ધ એમ્પ્લોય ડિટેલ્સ ઇન કંપની. કોઈ પણ કંપનીના એમ્પ્લોય ડિટેલ્સ હોય એમાં ડેટાબેઝ યુઝ થાય છે. ટેલિફોન ડિરેક્ટરી બેઝિકલી આપણે ખબર જ છે કે એ ટુ ઝેડથી ચાલુ થાય છે અને એમાં ટીએથી ચાલુ કરે અને પેલા નામ લખેલું પછી એનું નંબર લખેલું છે અને પ્રોપર ફોર્મેટ છે તો એ ફોર્મેટનો ડેટા સેવ થાય છે તો એને કે ઓર્ગેનાઇઝ કલેક્શન. સીધી ભાષામાં કહી જાય તો ઈટ કીધેલું છે, ડેટાબેઝ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન ધેટ ઓર્ગેનાઇઝ સો ધેટ ઇટ કેન બી ઇઝીલી બી એક્સેસ મેનેજ એન્ડ અપડેટ. શું કરવા ઓર્ગેનાઇઝ કલેક્શન હોય તો ડેટાબેઝને સિમ્પલ વર્ડમાં એ જ કીધું છે કે ડેટાબેઝ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ ઓર્ગેનાઇઝ. જે આગળ કીધું એ પ્રમાણે ધેટ ઇટ કેન બી ઇઝીલી, શેના માટે તો કે ઇઝીલી આપણે એની ઉપર એક્સેસ કરી શકીએ, કોઈ મેનેજ કરી શકીએ અથવા અપડેટ કરી શકીએ. નીચે બીજું કહેવાયું છે, ઇન વન વર્ડ ધ ડેટાબેઝ કેન બી ક્લાસિફાઇડ એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ કન્ટેન્ટ. અગર ક્લાસિફાઇડ કેમ કરું છું કે જે ડેટાબેઝનું કન્ટેન્ટ છે એ પ્રમાણે એને ક્લાસિફાઇડ કરેલું છે. બિબ્લિયોગ્રાફી પ્રકારનું હોય, ફૂલ ટેક્સ્ટ હોય, નંબર હોય અથવા ઇમેજ હોય, આ રીતે એને ક્લાસિફિકેશન કરેલું છે. ડેફિનેશન છે એની, તો ડેફિનેશન આગળ કઈ રીતે છે એ જ ડેફિનેશન પાસે રિપીટ થાય છે. ડેટાબેઝ એ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન ધેટ કેન બી ઓર્ગેનાઇઝ ઓર ધેટ ઇટ કેન બી ઇઝીલી બી એક્સેસ્ડ મેનેજ એન્ડ અપડેટ, આગળ કીધું છે એ રીતે. સેકન્ડ ડેફિનેશન છે, આ ડેટાબેઝ એ કલેક્શન ઓફ સ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન ઓફ ડેટા. સ્ટ્રક્ચર કીધું, ઓર્ગેનાઇઝેશન કયો, સ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન કયો, એક જેવું જ થાય. ટિપિકલી ટાઈપિકલી સ્ટોર ઇલેક્ટ્રિકલી ઇન કમ્પ્યુટર સિસ્ટમ, કોમ્પ્યુટર સિસ્ટમની અંદર તમારે સેવ કરાવો એના માટે ડેટાબેઝ કહેવાય છે. નેક્સ્ટ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેનો શોર્ટ ફોર્મ થાય છે DBMS. શેના માટે યુઝ થાય તો કે DBMS ઇઝ અ સિસ્ટમ વિચ હેલ્પ અસ ઇન મેનેજિંગ ડેટાબેઝ. શેના માટે યુઝ થાય છે તો કે ડેટાબેઝને મેનેજ કરવા માટે યુઝ થાય છે. કઈ કઈ વસ્તુ મેનેજ કરવાની છે તો નીચે આપેલું છે કે એલોઇંગ ધ ઇન્સર્ટિંગ અપડેટ ડિલીટિંગ એન્ડ પ્રોસેસ ડેટા. ઇન્સર્ટ કરવા માટે, અપડેટ કરવા માટે, ડિલીટ કરવા માટે અથવા કોઈ પણ એની ઉપર પ્રોસેસ કરવા એના માટે યુઝ થાય છે. DBMS ઇઝ યુઝડ ટુ બિલ્ડ એન્ડ મેનેજ ધ ડેટાબેઝ. શું કરે છે, શેના માટે યુઝ થાય છે તો બિલ્ડ, બનાવવી, મેનેજ કરવી, કે ને તો કે ડેટાબેઝને. DBMS સિસ્ટમ છે એ ડેટાબેઝને બનાવે છે અને એને મેનેજ પણ કરે છે. નીચે આવેલું છે તો એડ, ચેન્જ, ડિલીટ, સોર્ટિંગ ઇન્ફોર્મેશન ધ ડેટાબેઝ ટુ કીપ ડેટાબેઝ અપડેટ અપ ટુ ડેટ. શેના માટે તો કે આ એડ કરો, ચેન્જ કરો, ડિલીટ કરો, તો સોર્ટિંગ ઇન્ફોર્મેશન કરો ડેટાબેઝમાં તો થઈ શકે છે. અને ડેટાબેઝ શું અપડેટ રાખે છે, અપડેટ મીન્સ કે જે લાસ્ટ સુધીનો ડેટા હોય તે બધો એમાં સેવ થતો હોય. DBMS હેલ્પ્સ ટુ ગેટ અ બેક ઇન્ફોર્મેશન ઇન ધ રિક્વાયર ફોર્મેટ ફોર ધ ડેટાબેઝ. DBMS શું કરે છે કે આપણી જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપને ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરે છે, એટલે આપણે પાછી આપણે છે આપણે જે રીતે જોઈએ છે એ રીતે. નીચે આપેલું છે એક્ઝામ્પલ, કહેતો કે સ્કૂલ અને એમ્પ્લોય. સ્કૂલની ડેટાબેઝ હોય છે અને એમ્પ્લોયની ડેટાબેઝ હોય છે. નીચે ડેટાબેઝ DBMS નામક સોફ્ટવેર આપેલા છે.
તો કે ફોક્સ રો છે, ફોક્સ વેજ છે, ડી બેઝ થ્રી છે, પ્લસ છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ ઓફ ડી બાય એમ એસ. તો ડીબીએસના એક્ઝામ્પલ આપેલા છે, ઉપર આપેલા છે ડેટા બેઝ અંદર ક્રિએટ થયેલી છે, નીચે એને મેનેજ કરવા માટેના સોફ્ટવેર છે. ફીચર્સ ઓફ ડીબીએમએસ, ફીચર્સમાં કયા છે? તો ડેટા સિક્યોરિટી, ડેટા ઇન્ટિગ્રિટી, ડેટા એક્સેસ અને ડેટા ઓડિટ. આ ચાર પ્રકારની સિક્યોરિટી આપેલી છે. સિક્યોરિટીમાં કઈ રીતે? તો સૌથી પહેલાં ડેટા બેઝની સિક્યોરિટી આપેલી છે. સિક્યોરિટી કઈ રીતે? ડેટા બેઝની અંદર આપણે આઈડી અને પાસવર્ડ સેટ કરી છે. જ્યાં સુધી આઈડી પાસવર્ડ નાખી નહીં ત્યાં સુધી ડેટા ઇન્સર્ટ, અપડેટ અથવા ડિલીટ કંઈ થાય નહીં. આ તો કોઈ પણ જગ્યાએ પાસવર્ડ પ્રોટેક્ટેડ કર્યો હોય તો એના માટે એ સિક્યોરિટીનો યુઝ થાય છે. એના પછી છે ડેટા ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી શું કરે છે? તો કે ડેટાબેઝ ઉપર ડેટાબેઝની ઇન્ટિગ્રિટી મેન્ટેન અથવા ટ્રાન્સક્રિપ્શન ઓફ યુઝર લેવલ. ટ્રાન્સક્રિપ્શન ઓફ યુઝર લેવલ મીન્સ કે જે તે યુઝરને એ વસ્તુના રાઇટ્સ છે, બીજી વસ્તુ એને મેન્ટેન કરવાના રાઇટ્સ છે, બરાબર, યુઝર લેવલે તો આપવાનું છે, તો ઇન્ટિગ્રિટી કહેવાય. બીજું શું? તો કે ડુપ્લિકેટ, ક્યાંય અનવોન્ટેડ ડુપ્લિકેટ થાય નહીં એના માટે ડેટા ઇન્ટિગ્રિટી યુઝ થાય છે. ડેટા એક્સેસ, તો ડીબીએમએસ પ્રોવાઈડ એફિશિયન્સી વે ટુ એક્સેસ ધ મેનેજર ડેટા કોલેસ્ટ્રો એસક્યુએલ થ્રી એને મેનેજ કરવા માટેનું છે. એક્સેસ રાઇટ્સ કઈ છે? સિક્યોરિટી કહે છે, સિક્યોરિટી પણ અહીંયા એક રીતે ઇન્વોલ્વ છે. લાસ્ટ છે ઓડિટ. ડીબીએમએસ વુડ એલાવ ટુ ઓડિટ મેનેજ ડેટા સ્ટોર ઇનસાઇડ ધ ડેટાબેઝ. જે ડેટા તમે ઇન્સર્ટ કરો છો એ ડેટા પ્રોપરલી ઇન્સર્ટ થાય છે કે નહીં એના માટે ડેટાબેઝ ઓડિટનો કન્સેપ્ટ આપેલો છે.